નમસ્કાર દર્શક મિત્રો, ફરી વાર સ્વાગત છે આપનું કાર્યક્રમ અતિથિમાં. અતિથિ એટલે કે ગેસ્ટ ઓફ ધ ડે, અને ગેસ્ટ ઓફ ધ ડે ની અંદર આજે એક વિશિષ્ટ વ્યક્તિત્વ આજે મહેમાન બન્યું છે આ કાર્યક્રમમાં. દર્શક મિત્રો, કલા જગતની અંદર વર્ષોથી પોતાના એક અલગ અંદાજથી, અને ખાસ કરીને કહું કે તેમના અવાજથી લોકોને એટલા બધા પ્રભાવિત કર્યા છે. અવાજ તો એટલો દમદાર છે, પણ સાથે સાથે અભિનય ક્ષમતા પણ એટલી ટોચ પર છે તેમની કે જેના કારણે કદાચ અવાજ સાંભળે, બેકગ્રાઉન્ડમાં અવાજ આવતો તો પણ ખબર પડી જાય કે યસ, આ અવાજ તો છે હોમી વાડિયાનો. અને આજે આપણી સાથે છે હોમી વાડિયાજી. હોમીજી, સ્વાગત છે આપણું કાર્યક્રમમાં. થેન્ક યુ. સૌથી પહેલા તો નોર્મલી બધા જે ક્વેશ્ચન્સ પૂછતા હોય એવો જ પૂછું છું કે કઈ રીતે પદાર્પણ કર્યું આપે આ ફિલ્ડની અંદર? એક્ચ્યુઅલી બધું એકનું એક જ છે. એવરીવેર, યુ નો, લાઈક કોલેજમાં, ઇન્ટર કોલેજ દરમિયાન જે નાટ્ય સ્પર્ધાઓ થતી એમાં હું ભાગ લેતો હતો. પહેલી વાર ત્યારે મને ખબર પડી કે નાટક જેવી પ્રવૃત્તિઓ છે બરાબર, અને એટલે વ્યવસાયિક. અને ઇન્ટર કોલેજથી કર્યું મેં, અને પછી આઈએનટીએ ઇન્ટર કોલેજમાં મને જોયો અને એ લોકોએ મને તે ગ્રુપની, અને ત્યારથી મારી કારકિર્દી શરૂ થઈ. કયું વર્ષ હતું ઇન્ટર કોલેજમાં? 74 ની અંદર. ઓકે દર્શક મિત્રો, આપને બતાવી દઉં કે હોમીજી બોર્ન એન્ડ બ્રોટ અપ મુંબઈમાં, અને મુંબઈ કે જે રાજકીય તક્તામાં ખાસ કરીને પેલા મારે છે લાઇમલાઇટની અંદર, જ્યારે ઇકોનોમિક્સની વાત આવે છે ત્યારે પણ લાઇમલાઇટમાં, ને ખાસ કરીને ગુજરાતી તક્તાની વાત આવે છે ત્યારે તો કદાચ મુંબઈના કલાકારો અને મુંબઈના તક્તામાં ભજવાતા નાટકોને ક્યારે કદાચ કોઈ ભૂલી નહીં શકે. હોમીજી પણ એ જ આખા નાટ્ય વાતાવરણની અંદરથી એક એવા કલાકાર બહાર આવ્યા. આપને જેમણે પણ પહેલી વખત આપે કીધું તે પ્રમાણે મને ત્યાંથી એપ્રિસિએશન મળ્યું, ને પછી તમને પિક કરી લીધા. એ સમયગાળાની અંદર કોને આપ ફોલો કરતા હતા આપની એક્ટિંગ? અરે, નાટ્ય જગતના બહુ એક મહારથી હતા, પ્રવીણ જોશી કરીને, અ વેરી બિગ મેન, અ ગુડ ક્રાફ્ટ્સમેન, ડિરેક્ટર હતા, પોતે એક્ટર પણ હતા. અને એમનામાં એક બહુ એની સ્ટાઇલ બહુ આધુનિક હતી, લાઈક હી વોઝ વેરી કોન્ટેમ્પરરી. એટલે એમની સાથે મુલાકાત થઈ મારી, મળ્યા, અને મને એવું લાગ્યું કે એમની સાથે કામ કરવું જરૂરી છે જો નાટ્ય જગતમાં રહેવું હોય તો. અને મેં લગભગ એમની સાથે 4 વર્ષ મેં બેક સ્ટેજ કર્યું છે, જેને આપણે કહીએ ને, એટલે પ્રોપર્ટીઝ ગોઠવવાની હોય કે પ્રોપર્ટીઝ ખરીદીને લાવીને ડેકોર કરવાની હોય, પછી આ લાઇટ્સ છે, પછી કોઈક વાર ડોરબેલ વગાડવાની હોય, કોસ્ટ્યુમ એરેન્જ, કોસ્ટ્યુમ હેલ્પ કરવાના, કોઈક વાર ફાસ્ટ ચેન્જીસ હોય તો, લાઈક એ પણ એક બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે એક એક્ટર એન્ટ્રી મારે અને હી હેઝ ટુ અગેન એક્ઝિટ મારે અને પાછી એન્ટ્રી મારવાની આવે, એન્ડ હી હેઝ ટુ ચેન્જ ક્લોઝ, તો એ ક્લોઝ નું પોઝિશનિંગ ઇઝ વેરી એક્યુરેટ, બીકોઝ હી ડઝન્ટ સી. બહાર આવે, કપડા કરે, આમ કરે, આમ કરે, એન્ડ હી જસ્ટ પુટ્સ ઇટ ઓન. સો યુ હેવ ટુ બી વેરી એક્યુરેટ ઇન ઓલ ધીસ થિંગ્સ, અને સો હી ઇઝ રિલેક્સ્ડ. કોઈક વાર શું એ બાઈમાં હાથ નાખે ને આપણે જો પોઝિશનિંગ થોડું આમ કર્યું હોય ન જાય તો હી બીકમ્સ અ બિટ ફિજિટી, અને ધેટ એફેક્ટ્સ ઓન વેન હી ગોઝ ઓન સ્ટેજ. જ્યારે એક્ટ વખતે એમની પર જ્યારે પાછા સ્ટેજ પર જાય ત્યારે જ્યારે ડિસ્ટર્બન્સ થાય, એટલે એ બધું ઇટ્સ જસ્ટ પ્રિસિશન કામ છે જરાક. એટલે પહેલા પ્રિસિઝન વાળું કર્યું કે જોઈ લીધું કે પાછળ કઈ રીતે હેલ્પફુલ થઈ શકે છે આર્ટિસ્ટને, અને એના કારણે કદાચ એ પણ ખ્યાલ આવ્યો હશે કે હાઉ ટફ, જે પ્રમાણે જે એક્ઝિટ કે આર્ટિસ્ટ આવતો હોય, જે ઘાયમાં હોય, ફટાફટ કરવું છે, કારણ કે એક બાજુ તરત ડિરેક્ટર હોય એ પણ એમને સમજાવતો હોય કે જો બકા આની આગલા સીનની અંદર થોડીક આટલી ભૂલ થઈ ગઈ, એની અંદર ધ્યાન રાખજે. શોર્ટ ટાઈમની અંદર ઘણા બધા મેસેજીસ પણ મળતા હોય છે, ઇન્સ્ટ્રક્શન પણ મળતી હોય. મોર ધેન ધેટ છે ને, કે આજે જ્યારે એક્ટર એક્ઝિટ મારે છે તો એનો એ મૂડ, એ સીનનો મૂડ અલગ હોય છે. સેમ મે બી હાસ્યરસ હોય છે એ વખતે, અને ફરી પાછી જ્યારે એન્ટ્રી આવે છે, પાછું એન્ટ્રી થાય, સડનલી ઇઝ અ સિરિયસ મેન, તો ધ એક્ટરને થોડો સમય, સ્પ્લિટ સેકન્ડ જોઈએ છે સ્ટેજ એક્ટરોને, માત્ર એક આપણે કહે ને ચપટી વગાડે ને એ રિએક્શન ચેન્જ કરી શકે, તો એને માટે એ જે એક સેકન્ડ પણ છે ને બહુ બહુ મહત્વની છે, બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે. અને તે વખતે જો કંઈક ગડબડ થાય ને તો હી ગેટ્સ થોડું ડિસ્ટર્બ થઈ જાય, અને ડિસ્ટર્બ થવાની વાત આવી તો નોર્મલી આવું જોવા મળ્યું છે કે, અને ખાસ કરીને આપણા જેવા જે આટલા વર્ષોના અનુભવી હોય છે એના પછી તો એક હસ્તગત થઈ ગયું હોય છે કે કદાચ ઇમિડિયેટ કઈ રીતે એને ટ્વિસ્ટ કરી લેવું અથવા તો પાછી સિચ્યુએશન ના લાવી દી. ઘણી વખત એક સિચ્યુએશન એવી પણ ઊભી થતી હોય છે કે આપના કો આર્ટિસ્ટ હોય છે એ ક્યારેક ડાયલોગ ભૂલી જાય છે, ત્યારે ક્યારેક કઈ રીતે આપ એમને હિન્ટ આપતા હોય છે? ના, ભૂલી ન જતા, વેરી ઓનેસ્ટલી, કારણ કે મેં તો આટલા નાટકો કર્યા છે. હા, કોલેજ, ઇન્ટર કોલેજ, એ લોઅર લેવલે કદાચ છે, બટ
નોર્મલી ડાયલોગ્સ તો ઓટોમેટેડ થઈ જાય છે, એટલે આપણે જે ડાયલોગ્સ રિહર્સલ દરમિયાન કરતા હોય છે એ અમે ગોખતા નથી, એ ઓટોમેટિક સબકોન્શિયસલી અંદર જતું રહે છે. અને પછી જ્યારે એ માહોલ આવે છે ને, એ સેટ આવે છે, એ એક્ટર આવે છે, પાછળ બેકગ્રાઉન્ડમાં મ્યુઝિક વાગતું હોય છે, તો ઓટોમેટિકલી એ ડાયલોગ્સ નીકળે છે. હા, કોકવાર ફોલ્ટર થાય, સ્લીપ ઓફ ધ ટંગ થાય, ફમ્બલિંગ થાય, તો એક્ટર નોર્મલી સાચવી લે. ઓકે ઓકે ઓકે. પોતે જે જે સ્લીપ ઓફ ધ ટંગ થાય છે એ જ સાચવી લે છે, ભૂલતું નથી મારા હિસાબે. મેં તો મારો એવો કોઈ અનુભવ થયો નથી. હમીભાઈ, લીડ રોલ, લીડ રોલની વાત કરીએ, ડ્રામાની અંદર જ્યારથી આપણે શરૂ કર્યું ત્યારથી લીડ રોલ પહેલેથી જ કે પછી ધીરે ધીરે સ્ટેપ બાય સ્ટેપ ડે બાય ડે આપને લીડ રોલ મળતા ગયા? વેરી ઓનેસ્ટલી, ઇન્ટર કોલેજે જ્યારે મેં કર્યું ને, અને પહેલો નાટક સેમી વ્યવસાયિક હતો, એટલે ઇન્ટર કોલેજ નાટક કરેલો, એમાં હું લીડ રોલ કરતો હતો. અને એ લીડ રોલ કર્યા પછી આઈ મેટ પ્રવીણભાઈ. ઓકે. એન્ડ ધેન એ જોયા પછી મને લાગ્યું કે નહીં બસ, આ એક્ટિંગ તો ઠીક છે, ચાલ કરી લેંગે, પણ જે એની પાછળની જે વર્કિંગ છે ને એ બહુ અગત્યનું છે. અને એ જ કદાચ એ અનુભવ છે આજની તારીખમાં પણ એટલો જ કામ આવ્યો હશે. યસ યસ. ઓકે. પણ એ એક વસ્તુ તો છે જ કે પાછળ, પડદા પાછળ કરનારા, કામ કરનારા લોકો, એ જે એમને કામનો સંતોષ મળે છે, પરંતુ ક્યારે હાઈલાઇટ થતા નથી. એના માટે નાટ્ય જગતે, નોર્મલી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અંદર પણ આ બાકીના જે આર્ટિસ્ટ હોય છે, ચાહે સેટવાળા હોય કે બાકીના જે પણ હોય છે, એ લોકો માટે ઘણા બધા પ્રયત્નો થયા છે. કદાચ એક બે આઈ થિંક મિથુન હોય કે એવા લોકોએ પ્રયત્નો પણ કર્યા હતા કે એવા લોકોને ક્યાંક એપ્રિસિએશન મળે, પરંતુ એવા લોકો માટે નાટ્ય ક્ષેત્રની અંદર કોઈ પ્રયત્નો થયા છે? આ જ વિષયની ચર્ચા ચાલુ રાખીશું. દર્શક મિત્રો, સમય થયો છે વિરામનો. નાટ્ય જગતની ઘણી બધી એવી અંદરની વાતો આપણે કરવી છે હોમીજી સાથે, પરંતુ એક નાનકડા વિરામ બાદ. દર્શક મિત્રો, બ્રેક પછી આ બધાનું સ્વાગત છે કાર્યક્રમ અતિથિમાં. અતિથિમાં આજે ગેસ્ટ બન્યા છે અમારા હોમીજી, હોમી વાડિયાજી, કે ખૂબ જ જાણીતા રંગમંચના કલાકારને હિન્દી ફિલ્મની અંદર પણ તેમણે પોતાના અભિનયથી લોકોને ખુશ કર્યા છે. હોમીજી, બ્રેક પહેલાં જે પ્રમાણે વાત ચાલતી હતી કે પડદા પાછળના કલાકારોને જે પ્રમાણે જોઈએ એટલું એપ્રિશિએશન નથી મળતું, એગ્રી છો આની સાથે? એપ્રિશિએશન એટલે આજે જે માણસ બેકસ્ટેજ કરતું હોય એ બેકસ્ટેજ જ કરશે એનો લાઈક. અને સેકન્ડલી, એપ્રિશિએશન અમે લોકો ઇન્ટરનલી અમે આપીએ છીએ કે આજે એક બેકસ્ટેજ છોકરો કરતો, અમુક અમુક એટલે પેકિંગ કરતો હોય છોકરો, એવા ઘણા બધા સેક્શન્સ છે જ્યાં શો પતે એટલે સામાન ઉચકીને પેટીમાં મૂકીએ. દે આર નોટ થિયેટર પીપલ એક્ચ્યુઅલી, દે આર લેબરર્સ. ઓફકોર્સ દે આર એપ્રિશિએટર. ઓકે, ફાઇન. બીજું, આપે આની જ વાત નીકળી ત્યારે કે ખરેખર આર્ટિસ્ટ જે શીખતો હોય છે, કોઈ પણ જે અપકમિંગ આર્ટિસ્ટ છે જેને આ ફિલ્ડમાં આવવું છે, પ્રિસાઇસલી તમે કહો છો કે ખરેખર એણે પડદા પાછળ, મંચની પાછળ એણે અમુક વર્ષો કામ કરવા જોઈએ? બહુ જરૂરી છે, એ તો નીવ છે એનો. એકચ્યુઅલી ઇટ્સ અ બેઝિક પ્લેટફોર્મ છે, અને એટલે ત્યાંથી એ શીખે છે. એક એક બે વર્ષ માણસ બધી દરેકે દરેક જે જે થિયેટરના ફોર્મ છે, લાઇટ્સ છે કે મ્યુઝિક છે, આગળ જતા એ જરાક સમજી લે તો વધારે બેટર છે. હમીજી, અગેન આગી જઈએ આપણે કોમર્શિયલ ડ્રામા પર. અખતરા કરવા, ઘણી વખત ઘણા સારા ડાયરેક્ટર્સ એક અલગ થીમ લઈને, અલગ સબ્જેક્ટ લઈને આવતા હોય છે, પરંતુ કોમર્શિયલી જ્યારે તે પીટાઈ જાય છે, તો આ રીતના ફક્ત ને ફક્ત લોકોને ખુશ કરવા માટે ઘણી વખત ચીપ ડ્રામાસ પણ બનતા હોય, ચીપ ડાયલોગ હોય, જેની અંદર કહી શકાય કે વલ્ગારિટી, જો હું કદાચ એ પ્રોપર શબ્દ વાપરું તો. તો આવા આવા જે ડ્રામા હોય છે, આવું જે લખાતા હોય છે, આવા ભજવાતા હોય છે, કેટલા અંશે યોગ્ય માનો છો? ના, એવું નથી. જો પાછું ઓડિયન્સમાં પણ એક વર્ક છે, અલગ અલગ વર્ક હોય છે ને, લાઈક ધેર આર સર્ટન પીપલ જે લોકોને જોવું છે કે સારી વસ્તુ, સમથિંગ વિથ ધ ઇન્ટેલેક્ટ. અમુક વર્ક જે નીચલો છે, જે કદાચ માત્ર ફિલ્મ જોવા ટેવાયેલો છે, થિયેટર સાથે એનો કોઈ સંબંધ નથી એને, બટ એને એટલે એનું એવું માનવું છે કે ભાઈ મારે હસવું છે, મને એન્ટરટેન થવું છે,
સો વી કાન્ટ બ્લેમ ધ ઓડિયન્સ. પણ પછી આપણા પર એક રિસ્પોન્સિબિલિટી છે કે આ બધા રસને એક પેકેટમાં બનાવીને જો પીરસી આપણે તો દેટ બીકમ્સ અ કમર્શિયલ પ્લે. અખતરાઓ તો મેં મારા દરેકે દરેક નાટકોમાં કર્યા છે. ઇફ યુ ગો ટુ સી, મેં જેટલા નાટકો કર્યા છે એમાં વિષયો બધા અલગ અલગ જ છે, બટ આઈ સી ટુ ઇટ કે આ બધા જેટલા બી આ ઇન્ટરેસ્ટિંગ કમર્શિયલ એલિમેન્ટ્સ છે, આઈ ટ્રાય ટુ હું અંદર મૂકવાનો પ્રયત્ન કરું છું. ઓકે, ડ્રામા એક સક્સેસ ડ્રામાની કદાચ જો કે એક ડેફિનેશન આપી હોય તો હોમી વાડિયા કઈ રીતે આપે છે? સફળ, સફળ કોઈ વ્યાખ્યા નથી એની. ટિકિટ વેચાય એ સક્સેસ કહેવાય. હોમીજી, હોમીજી, અગેન આપના જ ડ્રામા ઉપર આવી જઈએ. આપે આટલા બધા ડ્રામા કર્યા છે, હું માનું ત્યાં સુધી લગભગ એક બાપની જેમ એક એક ડ્રામાને આપે માવજત કરી છે. ઓકે, એને બધી રીતે મૂક્યા છે, પરંતુ એ જ બાપે જો કેવું હોય કે મારો આ બાળક બેસ્ટ છે, ટોપ 3 ડ્રામાસ ને આમ જો મારા, મેં અમુક નાટક મારા પોતાના કર્યા છે, અમુક બહારના પ્રોડ્યુસરો માટે કર્યા છે. હવે મેં શૈલેષ દવે સાથે એક નાટક કરેલું, ઓળખાણ કર્યું, અને એ નાટકે મને પ્લેટફોર્મ આપેલું, એટલે એ નાટક મારી થોડી નજીક છે. એઝ એન એક્ટર આઈ વોઝ એસ્ટાબ્લિશ વેર પીપલ સ્ટાર્ટેડ સેઈંગ કે હોમી વાડિયા એક્ટર છે. બાકી 10-11 વર્ષ તો કોઈ ગણતું જ નહોતું આપણે, કે એ બેકસ્ટેજ કરે છે. અને એ નાટક ઓળખાણ નાટક, મતલબ કન્સિડર કરતા જ નહોતા. ના થાય ને, આજે ફોર એક્ઝામ્પલ હી ઇઝ અ કેમેરામેન, બટ અંદરથી એ પોતે એક્ટર હોઈ શકે છે, પણ એ અત્યારે બતાવતો નથી આપણને કે એક્ટર છે. અત્યારે ઇઝ ડુઈંગ ઇઝ જોબ એઝ અ કેમેરામેન. એટલે હું જોઈશ ને તો આઈ ટેક હિમ એઝ અ કેમેરામેન ઓન્લી, આઈ વિલ નોટ ટેક હિમ એઝ એન એક્ટર. પણ આગળ જતા એ કે પ્રૂવ કરે ને પછી આઈ રિયલાઇઝ તું તો એક્ટર બી યાર, ચલો કામ કર. અગેન અગેન એ જ જૂનો સવાલ, વર્ષોથી એક સવાલ ચાલતો આવ્યો છે, અને આ જ કાર્યક્રમની અંદર જેટલા પણ રંગમંચના કલાકારો છે એને એક સવાલ કોમન હોય છે, અને લોકોને આમાં જાણવું પણ છે અલગ અલગ વ્યૂઝ. ગુજરાતના ડ્રામા, ગુજરાતના નાટકો અને મુંબઈના નાટકો, બેઝિક ડિફરન્સ જો આપે કરવા હોય તો કઈ રીતે કરી શકો? આ હું કોઈને ક્રિટિસાઇઝ કરવા માટે કઈ રીતે નથી કહેતો, પણ મેં ઓબ્ઝર્વ કર્યું છે કે લાઈક આજે ધેર ઇઝ નથિંગ રોંગ ગુજરાતના, કે મારા જે અમુક રાઇટરો છે ગુજરાતના જ છે. ઓનલી થિંગ કે થોડો અપ્રોચમાં જરાક ફરક છે, જે આપણે ગતિ કહીએ ને, જે વેગ કહીએ છીએ, એક નાટકનો જે એક ટેમ્પો હોય છે, એ છે ને કદાચ થોડું મિસ થાય છે, અને થોડું એક માવજતમાં થોડું મિસ થાય છે. હવે આજે અમે બોમ્બેમાં નાટક કરીએ તો અમે, હવે આ નાટક છે મારું, એમાં મને એક પ્રોજેક્ટર જોઈતું હતું, તો 50,000 પ્રોજેક્ટર આવે છે, તો વાત કરી મેં, બોલે હા લે લો. બાકી એવું નથી કે અમદાવાદના કલાકારો કે સુરતના કલાકારો ખરાબ છે, ઇટ ઇઝ ઇકોનોમીના પ્રમાણમાં બધું ચાલે છે. અને નેક્સ્ટ થિંગ કે બોમ્બેના જે કલાકારો છે એ કલાકારો ડેડિકેટેડ છે, મીન્સ નાટક જ કરે છે, વ્યવસાયિક છે. પણ એ એ વાત કરી કમર્શિયલી, ધારો કે જે પ્રમાણે રિટર્ન મળવું જોઈએ, કદાચ અહીંયા આર્ટિસ્ટને નથી મળતું. પ્રોડ્યુસર જે છે એ પોતે એટલું ઇન્વોલ્વમેન્ટ બીજી રીતે આપે છે, પરંતુ જ્યારે ફાઇનાન્સની વાત આવે છે ત્યાં કદાચ પીછે અટકે. પણ ફાઇનાન્સ આવે એટલે માણસનું તમારી પ્રગતિ અટકવાની જ છે, વોટ એવર ઇઝ. હોમીજી, બીજી મારે ખાસ વાત કરવી છે કે જે પ્રમાણે એક સબ્જેક્ટ હમણાં ચાલ્યો હતો લગભગ આથી એક વર્ષ પહેલાં, ને થોડા થોડા સમયાંતરે નીકળતો હોય છે, કાસ્ટિંગ કાઉચનો. કાસ્ટિંગ કાઉચ, આઈ નો મને ખ્યાલ છે કે આપ બિલકુલ ઘસીને ના જ પડવા છો, પરંતુ આ રંગમંચ ક્ષેત્રમાં પણ ક્યાંક શોષણ થતું, હું પ્રોપર એ વર્ડ યુઝ નથી કરતો, પણ કલાકારોનું શોષણ બીજી કોઈ પણ રીતે થતું હોય. હું તમને કહું બહુ ઓનેસ્ટલી, આજે આપણે બીકોઝ વી આર ઇન મીડિયા, કે પબ્લિકની નજરમાં છીએ, કે આજે હું એક પ્લે કરતો હોઉં, એમાં એક એક આર્ટિસ્ટ કામ કરતી હોય, એક આત્મીયતા બંધાય અને રિલેશનશીપ બંધાય, અને એ વસ્તુ એ લોકોની વચ્ચે ચાલુ થાય, એ શોષણ નથી. પણ બીકોઝ પબ્લિક આયમાં છે તો કે આજે આ બધા આવા જ છે લોકો. તમે મને કહો ને, આજે કોર્પોરેટ વર્લ્ડમાં નથી, આજે તમે બેંકમાં જાઓ, ગો ટુ એની કોર્પોરેટ, ગો ટુ એડવર્ટાઇઝિંગ એજન્સી, ત્યાં બધે છે. શોષણ ક્યાં થાય છે? જ્યાં મોટા પૈસા, જ્યાં કરોડો રૂપિયા થતો હોય ત્યાં શોષણ થાય. નાટકમાં આપણા અને ફેમિલી હોય છે, નાટક ઇઝ અ ફેમિલી,
હોમીજી, આપે વાત કરી કે આ નથી, બીજું ક્યાંક પ્રોબ્લેમ આપે કીધો કે થોડુંક ઇન્વોલ્વમેન્ટ, જે પ્રમાણે મુંબઈના કલાકારોનું ઇન્વોલ્વમેન્ટ છે જેના કારણે આખા એક અલગ જ તરી આવે છે. ક્યાંક હજી એવું લાગે છે કરું કે જે પ્રમાણે રંગમંચ ખાસ કરીને એવા હોલ બનવા જોઈએ, હજી કારણ કે જો હિન્દુસ્તાનની બહાર જઈએ અથવા તો ગુજરાતની બહાર પણ, ઇવન કે મુંબઈની અંદર પણ છે, પરંતુ એના સિવાય બીજા રાજ્યોમાં પણ કદાચ નાટ્ય કલાને ઘણું બધું આપવામાં આવે છે, ક્યાંક હજી પણ વધુ ઓડિટોરિયમની વધારે જરૂર. આજ વિષય પર ચર્ચા ચાલુ રાખીશું. દર્શક મિત્રો, સમય થયો છે વિરામનો, મળીએ એક નાના બ્રેક પર. દર્શક મિત્રો, ફરી એકવાર સ્વાગત છે આપનું કાર્યક્રમ અતિથિમાં, અને અતિથિમાં આજે આપણી સાથે રંગમંચની ઘણી બધી મીઠી વાતો કરવા માટે છે હોમીજી. હોમીજી, બ્રેક પહેલા વાત કરી તે પ્રમાણે કે ઓડિટોરિયમ જે પ્રમાણે કદાચ ફેસિલિટીઝ જોઈએ છે, કારણ કે આપે કીધું કે આપ નવા નવા પ્રયોગ કરતા હો છો, ઘણા બધા બીજા બધા પણ ડિરેક્ટર છે એ લોકો પણ પ્રયોગ કરવા માંગતા હોય છે, પરંતુ ક્યાંક ઓડિટોરિયમની એક લિમિટેશન આવતી હોય છે. તો થોડાક વધુ હાઈ ટેકનોલોજીવાળા, ધારો કે સ્ટેજ છે તો કદાચ મૂવેબલ સ્ટેજ છે, ત્યાં જ તમને ફેસિલિટી મળી શકે, એવી કંઈ પણ હજી ખૂટે છે ખરું તો કદાચ પરફોર્મ વધુ સારું થઈ શકે? ના ના, એવું કશું એવું કે નથી. થિયેટર્સ વધારે હોય તો સારું, પણ નાટ્ય પ્રવૃત્તિ છે ને અત્યારે આમ જોવા જાય તો કલ્ચરલ પ્રવૃત્તિ જ કહેવાય, તમે ગમે તે. અને આજે એક થિયેટર બાંધવું હોય તો કોઈ ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિ થિયેટર બાંધી ન શકે, કારણ કે ઇટ્સ ટુ એક્સપેન્સિવ. અને આજે મારો ઈશારો એ જ બાજુ છે કે આ જે સાંસ્કૃતિક પ્રવૃત્તિ કીધી આપે, નાટકને આપ બીજી બધા જ ફિલ્ડમાંથી કદાચ સાઈડમાં કાઢીને સાંસ્કૃતિક પ્રવૃત્તિ આપે, કલ્ચરલ એક્ટિવિટી છે, તો ક્યાંક ગવર્નમેન્ટે પણ આની અંદર ઇન્વોલ્વ થઈને ઇનિશિયેટિવ લઈને કંઈક કરવું જોઈએ? ગવર્નમેન્ટ કરે છે, આઈ થિંક. મેં હું જ્યાં જ્યાં લાઈક હિમુભાઈ ગઢવી હોલ છે રાજકોટમાં, દે વન્ડરફુલ હોલ્સ, આઈ થિંક દે આર ડુઈંગ ઇટ. લેટર ઓન પ્રોબ્લેમ શું થાય છે કે મેન્ટેનન્સ નથી થતું. ઓકે, લાઈક મેઇન મેન્ટેનન્સ, વી ડોન્ટ નીડ અ રિવોલ્વિંગ સ્ટેજ, કારણ કે જરૂર નથી. પણ લાઈક સાઉન્ડ સિસ્ટમ છે, લાઇટ સિસ્ટમ્સ છે, એકવાર લાગી ગયા પછી તમે એક વર્ષ પછી જશો તો કોઈ દરકાર કરતું જ નથી. જેમ હું ગઢવીમાં હું અત્યારે શો કરવા ગયો તો રાજકોટ, સર સ્ટેજ પર સિગરેટ નહીં પીવાની, સર ચા નહીં પીવાની, ઓકે એવરીથિંગ ફાઇન, તમે પાછળ બેસીને કરો ને, ઓકે ફાઇન. નાટક ચાલુ થયું તો માઇકમાં હમિંગ થાય છે, મેં કહું હમિંગનું કરો, એટલે એ તો આવું જ છે એમાં. તો મેં કહું તમારે આના પર ધ્યાન વધારે રાખવું જોઈએ, અને આ નહીં રાખવાનું કે તમે અહીંયા સિગરેટ નહીં પીઓ અને તમે અહીંયા ચા નહીં પીઓ. સો દેટ ઇઝ વેરી એસેન્શિયલ. હોમીજી, બીજી વાત કરી, આપે જે કીધું કે આવો એક સરસ અનુભવ થયો ને ત્યાં તમને એક મોકો પણ મળ્યો કહેવાનો કે એક્ચ્યુઅલી જ્યાં કોન્સન્ટ્રેટ કરવાનું, પણ એનો કોઈ ફાયદો નથી થવાનો. લેટ સી એટલા માટે આજે વાત પહોંચાડી છે, કદાચ આશા રાખીએ કે કોક આ ફિલ્ડના કોઈક ચાહક એવા કોઈ સરકારી તંત્રમાં બેઠા હોય ને કદાચ એમને ગળે વાત ઉતરે અને ક્યાંક કોઈ પોઝિટિવ સ્ટેપ લેવાય. આવો જ કોઈ રસપ્રદ કિસ્સો, જેમ કે વાત કરી કે કદાચ ક્યાંક કમ્પ્લેન થઈ જવાયું, કંઈક ભૂલી જવાયું હોય, અથવા તો એવો કોઈ એક કિસ્સો કે હોમીજી કદાચ યાદ રખાય, યાદગાર કિસ્સામાં મૂકી શકાય? એકચ્યુઅલી મેં કીધું પ્રવીણભાઈ સાથે જ્યારે કામ કરતો હતો, રસપ્રદ એટલે તે વખતે રસપ્રદ લાગેલો, પછી કદાચ ઓડિયન્સે બહુ રસપ્રદ ન પણ લાગે. પણ ત્યારે એક નાટક હતું શરત નામનું, શરત એક ગામડાનું એક સબ્જેક્ટ, ફ્રેડરિક ડ્યુરેન્ટ માર્ટ કે બહુ મોટા રાઇટર હતા, એના નાટક ઉપરથી આપણે એને એડેપ્ટ કર્યું હતું ગુજરાતીમાં, મધુરાએ કરેલું. એમાં એક સિક્વન્સ હતો જ્યાં સરિતાબેન આવે છે, શી ઇઝ અ વેરી રિચ વુમન, અને એનો એક એડીસી છે શરત સ્માર્ટ કરીને, એક્ટ્રેસ શરત સ્માર્ટ, તો એ હાથમાં બેગ લઈને આવે છે અને એ એન્ટર્સ ધ સ્ટેજ, જૈન કોલેજમાં સ્ટેજ પર હતું, અને પછી બ્લેકઆઉટ થાય છે.
અને અમે લોકો ત્યારે ટોર્ચ પકડીને એક્ઝિટ પર ઉભા હોય. આઈ વોઝ વેઇટિંગ કે શરદભાઈ કેમ નથી આવે, અને એ જસ્ટ શરદભાઈ એક્ઝિટ લે પછી આપણે સાઈન આપીએ કે ઓકે નેક્સ્ટ સીનની લાઈટ્સ ઓન કરો. અમે પકડીને રાખ્યું શરદભાઈ આવે જ નહીં, ચાલો આવે નહીં, વિચાર્યું કે ક્યાં છે. પછી લાઈટ મેને એપ્રોક્સિમેટલી ટાઈમિંગ કરીને લાઈટ્સ આપી દીધી. શરદભાઈ સ્ટેજ પર જ હતા, હી હેડ ફોલન ઓફ ધ સ્ટેજ. એટલું બધું ડાર્ક થઈ ગયું કે કદાચ ઈ મિસ્ટ્રીઝ મૂવ. ઓકે 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 ઓકે. એના હાથમાં બેગ્સ હતા મોટા સુટકેસ. ઓકે ઓકે. અને પછી અમે બહાર જોયું હતું આઈલમાં ચાલીને બહાર પાછળથી એક્ઝિટમાં પછી આવ્યા. ઓકે. સો આવા ઘણા બધા કિસ્સા હતા. એક એક બીજો કિસ્સો એવો સારો હતો, એક પીરિયડ પ્લે હતો, મને અત્યારે નામ યાદ નથી. એમાં જંગલનો સીન છે, દાડખીઓ લગાડી હોય, ઝાડ લાગ્યા હોય, તેમાં એક એક ભગત ટાઈપનો માણસ આવે છે કે બોલતા બધા શ્રીરામ શ્રીરામ કે બોલતો આવે છે, અને દાડખી છે ને વિગમાં ઘૂસી ગઈ અને જતો રહ્યો. વિગ છે ને આમાં જ, ઇટ વોઝ ઓન ધ સ્ટેમ ઓફ ધ ટ્રી. ચલો પબ્લિક હસ્યા બધું થયા, પણ મૂર્ખા એવી હતી કે ધીરેથી થોડી વાર પછી એક હાથ આવ્યો અને વિગને ખેંચીને જતો રહ્યો. એ વધારે મોટો હાથ, વધારે વધારે લાગતો. તો દર્શક મિત્રો, આ હતી ખૂબ જ ટૂંકી મુલાકાત. મને ખ્યાલ છે કે ઓછા સમયની અંદર ઘણી બધી વાતો કરવાની પ્રયત્ન કર્યો છે અમે લોકોએ, પરંતુ આપે જોયું તે પ્રમાણે શરૂ કર્યું હતું ડે લાઇટની અંદર ને અત્યારે સાંજ પડી ગઈ છે, અંધારું પણ થવા આવ્યું છે. મીન્સ કહી શકાય કે એમની સાથે બેસીએ તો જેમ દિવસ ઢળી જાય છે તેવી રીતે કદાચ દિવસોના દિવસો પણ પૂરા થઈ જાય, પરંતુ વાત પતે નહીં. કારણ કે એટલો બધો અનુભવ છે, એટલી બધી વાતો છે હોમીજી સાથે, પરંતુ સમયની પાબંદીના કારણે કાર્યક્રમ અહીંયા પૂરો કર્યો છે. જરૂરથી સમય મળશે અને જો હોમીજીની પરમિશન રહેશે તો ડેફિનેટલી નેક્સ્ટ ટાઈમ પણ મળીશું. દર્શક મિત્રો, આ કાર્યક્રમ કેવો લાગ્યો તમને જરૂરથી લખીને મોકલાવો. મારું સરનામું છે ગુજરાત ન્યૂઝ, C-202 સજાનંદ કોમ્પ્લેક્સ, સ્વામિનારાયણ મંદિરની સામે, શાહીબાગ, અમદાવાદ. જો ચાલો દર્શક મિત્રો, ફરી એકવાર મળીશું નેક્સ્ટ એપિસોડમાં એક નવા અતિથિ સાથે. ત્યાં સુધી મને અને હોમીજીને રજા આપશો. નમસ્કાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. Thank you.